જય ગાયત્રી બાળકો, સ્વસ્તિક શિક્ષણ સંકુલના આજના ઓનલાઈન વિડીયોમાં હું તમારું ફરીથી એકવાર સ્વાગત કરું છું. તો ચલો બાળકો, આજે આપણે કયો વિષય ભણીશું? તો આજે આપણે ગુજરાતી વિષય ભણીશું અને છેલ્લે સરસ મજાનો ગુલાબી રંગની ઓળખ મેળવીશું. તો ચલો બાળકો, અત્યારે આપણે ગુજરાતી વિષય ભણીશું. તો ચલો, સ્વાધ્યાય પુથ્થીની અંદર આપણે આગળ કયા પાના નંબર ઉપર આવ્યા હતા? તો જુઓ, પાના નંબર 39, એની અંદર છે યુનિટ નંબર 109. તો જુઓ બાળકો, અહીંયા શું આપેલું છે કે મૂળાક્ષર ઓળખો, વાંચો અને રંગ પૂરો. તો જુઓ, આપણે સૌથી પહેલાં તો મૂળાક્ષરને ઓળખીશું અને પછી વાંચીશું. તો જુઓ, આ જે સૌથી પહેલો મૂળાક્ષર છે એને શું કહેવાય? જ, જબલાનો જ. પછી આને હ, હરણનો હ. આને ગ, ઘરનો ઘ. અને આને કહેવાય છે અળ, નળનો અળ. તો તમારે આવી રીતે મૂળાક્ષરો ઓળખવાના છે અને આની અંદર સરસ મજાના રંગો પૂરવાના છે. ખબર પડી બાળકો? ચલો, હવે યુનિટ નંબર 110. તો અહીંયા શું આપેલું છે? મહાવરો કરો અને દોરો. તો આ બધા જ રેખાંકનો આપણે આગળ શીખી ગયા છીએ. જો તમારે સ્વાધ્યાય પુથ્થીની અંદર પૂરવાના બાકી હોય તો તમે પૂરી દેજો. ચલો, હવે છે યુનિટ નંબર 111. જુઓ, મૂળાક્ષર ઓળખો, વાંચો, મહાવરો કરો અને લખો. તો અહીંયા જુઓ બાળકો, શું આપેલું છે? જ, જ, જબલાનો જ. તો જુઓ, અહીંયા આપણને છ જબલાનો છ ટપકા સ્વરૂપે આપેલો છે. તો તમારે એ ટપકા ઉપર ઘૂંટવાનો છે, એ પણ બોલી બોલીને. જ, જબલાનો જ, જ, જબલાનો જ, જ, જબલાનો જ. ખબર પડી બાળકો? હવે જે નીચે છે એ તમારે જાતે પૂરવાનું છે. ચલો, હવે આપણે પાછળના પેજ ઉપર જઈશું. યુનિટ નંબર 112. અહીંયા શું આપેલું છે? હ, હરણનો હ. શું કહેવાય? હ, હરણનો હ. તો જુઓ, અહીંયા પણ ટપકા સ્વરૂપે હ આપેલો છે. તો આપણે એ લખીશું. હ, હરણનો હ, હ, હરણનો હ, હ, હરણનો હ. ખબર પડી બાળકો? બાકીનું તમારે જાતે કરવાનું છે. ચલો, યુનિટ નંબર 113. અહીંયા શું આપેલો છે? ખ, ઘડિયાળનો ઘ. તો જુઓ, અહીંયા પણ આપણે ટપકા સ્વરૂપે ઘૂંટીશું. ઘ, ઘડિયાળનો ઘ, ઘ, ઘડિયાળનો ઘ, ઘ, ઘડિયાળનો ઘ. ખબર પડી બાળકો? નીચે તમારે જાતે લખવાનું છે. ચલો, હવે છેલ્લો યુનિટ, યુનિટ નંબર 114. અને શું કહેવાય? અળ, નળનો અળ. શું કહેવાય? અળ, નળનો અળ. તો ચલો, આપણે એ લખીશું. અળ, નળનો અળ, અળ, નળનો અળ, અળ, નળનો અળ. ખબર પડી બાળકો? તો જુઓ, તમારે સ્વાધ્યાય પોતાની અંદર હોમવર્કમાં શું કરવાનું છે? યુનિટ નંબર 109 થી 114. તો આટલું હોમવર્ક તમારે સ્વાધ્યાય પુથ્થીની અંદર કરવાનું છે. તો ચલો, હવે આપણે સરસ મજાના ગુલાબી રંગની ઓળખ મેળવીશું. ચલો બાળકો, આજે આપણે શું શીખવાનું છે? ગુલાબી રંગની ઓળખ. તો જુઓ બાળકો, મેં તમને હમણાં કીધું હતું ને કે આજે આપણે ગુલાબી રંગની ઓળખ મેળવવાની છે. તો જુઓ, આજે આપણે ભણીશું રંગની ઓળખ, એટલે કે ગુલાબી રંગ. મેં તમને આગળ પણ ઘણા બધા રંગની માહિતી આપેલી છે. તો ચલો બાળકો, આજે હું તમને ગુલાબી રંગ વિશે સમજાવીશ. તો સૌથી પહેલા છો બાળકો, તમે ગુલાબી રંગ જોયેલો છે, જોયેલો હશે, તમને ખબર બી હશે. ચલો, તમને ના ખબર હોય તો હું તમને આજે ગુલાબી રંગ અહીંયા બતાવીશ. છો બાળકો, મારી પાસે સરસ મજાનું એક ક્રાફ્ટ પેપર છે, જો જેનાથી આપણે એક્ટિવિટી બનાવીએ છીએ. બાળકો, એક્ટિવિટીની અંદર અલગ અલગ આપણે વસ્તુ બનાવીએ છીએ. તો જો આ કયા કલરનું કાગળ છે બાળકો? ગુલાબી કલરનું. આને કયો કલર કહેવાય? ગુલાબી કલર. શું કહેવાય બાળકો? ક્રાફ્ટ પેપર. ચલો, પછી મારી પાસે સરસ મજાની પેન્સિલ છે, જેનો કલર પણ કયો છે બાળકો? ગુલાબી કલર. હું તમને ઘણી બધી વસ્તુઓ બતાવું છું જેનો કલર ગુલાબી હોય.
કલર પણ છે જોવાનો અને પણ આપણે ગુલાબી કલર કહીશું હવે જુઓ પેનનું ઢાંકણું તમે જોયેલું છે બાળકો મારી પાસે પેનનું ઢાંકણું છે એ પણ કયા કલરનું છે ગુલાબી કલરનું જુઓ પછી સરસ મજાનું તમને અહીં એક વસ્તુ બતાવું છું જુઓ બાળકો આને શું કહેવાય છે ચશ્મા હવે જે ચશ્માનો જે આગળનો ભાગ છે એ કયા કલરનો છે બાળકો ગુલાબી કલરનો ચલો હવે છેલ્લી વસ્તુ એક વસ્તુ તમને હજી બતાવી દઉં છું જુઓ બાળકો આને શું કહેવાય કંપાસ કંપાસનો કલર કેવો છે અહીંયાથી ગુલાબી કલરનો ખબર પડી બાળકો જુઓ આજે મેં તમને ઘણી બધી ગુલાબી કલરની વસ્તુઓ બતાવી છે તો ચલો બાળકો આપણે ગુજરાતીમાં તો આપણને ખબર છે કે આને આજે ગુલાબી કલર કહેવાય છે પણ અંગ્રેજીમાં આને કયો કલર કહેવાય પિંક કલર કયો કલર કહેવાય બાળકો પિંક કલર તો ચલો આજે આપણે ગુલાબી રંગની ઓળખ મેળવી છે હવે તમારે શું કરવાનું છે બાળકો તો જુઓ તમારા ઘરની અંદર જેટલી પણ ગુલાબી કલરની વસ્તુ હોય એ બધી જ ગુલાબી કલરની વસ્તુ તમારે ભેગી કરવાની છે પછી તમારે મને સરસ મજાનો ફોટો પાડીને જેટલી બી વસ્તુ તમને મળે એટલી વસ્તુનો ફોટો પાડીને મને મોકલવાનો છે જો તમારી જોડે ગુલાબી કલરની ટી શર્ટ હોય ફ્રોક હોય તો તમે એ વસ્તુ પહેરીને પણ મને ફોટો પાડીને મોકલી શકો છો ખબર પડી બાળકો